નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું ઝીલન. શું રેશ્મા પટેલ રિસાઈ ગયા છે? ભાજપમાં રેશ્માને શાનું દુઃખ છે? આ તમામ સવાલો થવાનું કારણ છે રેશ્માએ સીએમ રૂપાણીને સંબોધીને સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ. ભાજપમાં જોડાયાને હજુ એક વર્ષ જ થયું છે ત્યાં રેશ્માએ નારાજગીના સંકેત આપી દીધા છે. રેશ્માએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે જેમાં લખ્યું છે કે તેઓ ભાજપમાં કેટલીક શરતોને આધીન જોડાયા હતા. ભાજપમાં એક વર્ષ પહેલા જોડાયેલા રેશ્મા પટેલે પોતાનો બળાપો સરકાર સમક્ષ ઠાલવ્યો છે. પાટીદાર નેતા રેશ્મા પટેલે ભાજપમાં જોડાવાના એક વર્ષ પૂર્ણ થવા પર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી. મુખ્યપ્રધાનને સંબોધીને રેશ્મા પટેલે એક પોસ્ટ મૂકી છે અને કહ્યું છે કે તેઓ એક વર્ષ પહેલા ભાજપમાં કેટલીક શરતોને આધીન જોડાયા હતા, પરંતુ તેમની શરતો પૂર્ણ થઈ નથી. રેશ્મા પટેલે લખ્યું છે કે શહીદના પરિવારને સરકારે હજી સુધી નોકરી આપી નથી. શહીદ પરિવારોમાંથી એક જ પરિવારને સરકારે નોકરી આપી નથી, જ્યારે અન્ય પરિવારને નોકરી આપવામાં સરકાર નિષ્ફળ રહી છે. રેશ્મા પટેલે લખ્યું છે કે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં અનેક વખત જવાબદાર નેતાઓ સમક્ષ આ માંગણી રાખી હતી, પરંતુ હજી સુધી માંગ પૂર્ણ થઈ નથી. પ્રતિશ્રી આદરણીય મુખ્યમંત્રી સાહેબ, 21 ઓક્ટોબર 2017ના દિવસે ભાજપમાં જોડાઈ હતી. આજે એક વર્ષ પૂરું થયું છે. આ માટે સરકારને ધ્યાને આ બાબત મૂકું છું કે ભાજપમાં જોડાતા સમયે સજની કેટલીક માંગને પૂરી કરવાની શરતે અમે ભાજપ જોઈન કર્યું હતું. આજે તેમાંની એક માંગ, શહીદ પરિવારને નોકરી અપાવવાની મહત્વની માંગ, હજી સુધી પૂરી થઈ નથી. આ વાત પર હું મારી ફરજ સમજી સરકાર સામે મારો પક્ષ રજૂ કરું છું અને મહત્વની માંગને સમાજ હિતમાં પૂરી કરવા માટે અરજ કરું છું. મને જ્યારે પણ તક મળી ત્યારે મેં જવાબદાર નેતાની સામે સમાજની મહત્વપૂર્ણ માંગણીને રજૂ કરી, પરંતુ દુઃખ સાથે આજે મારે કહેવું પડે છે કે અત્યાર સુધી એક જ ઘાયલના પરિવારને નોકરી મળી છે, અન્ય પરિવાર નોકરીથી વંચિત છે. શહીદ પરિવારને નોકરી આપવા માટે એક વર્ષનો સમય પર્યાપ્ત છે. સ્વાભાવિક રીતે હું સરકારને દરખાસ્ત કરું છું કે નોકરીની પ્રક્રિયાને જલ્દીથી પૂર્ણ કરવામાં આવે, જેથી શહીદ પરિવારના હકદાર લાભાર્થીઓને નોકરીનો લાભ મળે. જય હિન્દ. રેશ્મા પટેલ. તો આજે પોસ્ટ શેર કરવામાં આવી છે. મુખ્યમંત્રીને સંબોધીને રેશ્મા પટેલે આ પત્ર લખ્યો છે અને તેમણે આ પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે તેમણે ભાજપ જોઈન કર્યું ત્યારે કેટલીક શરતોને આધીન તેમણે ભાજપ જોઈન કર્યું હતું અને આજ સુધી જે તેમની માંગ છે તે પૂર્ણ થઈ નથી. પાટીદાર નેતા રેશ્મા પટેલને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એક વર્ષ થયા છે ત્યારે તેમના તરફથી આજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી છે. રેશ્મા પટેલ અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. રેશ્માજી, જે પ્રકારથી ફેસબુક ઉપર આપે એક સોશિયલ મીડિયામાં આ ફેસબુક ઉપર તમે એક પોસ્ટ મૂકી છે અને એમાં પોતાની વ્યથા જે છે આપે વર્ણવી છે, શું કહેવા માંગો છો આપ? કહેવાનું તો એક જ છે કે એક વર્ષ પહેલા જ્યારે મેં ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યું હતું ત્યારે કેટલીક માંગણીઓ અને શરતે કરેલું હતું. તો આજે એક વર્ષ પૂરું થયા પછી પણ એક મહત્વની માંગણી કે જે શહીદ પરિવાર થયું છે એમના પરિવારના એક એક સભ્યને નોકરી આપવાની વાત હતી જે આજ સુધી પૂર્ણ નથી થઈ. માત્ર ને માત્ર એક ઘાયલ પરિવારમાંથી એક એમના પત્નીશ્રીને નોકરી મળી છે, બાકી કોઈને નોકરી મળી નથી. એટલે એ વાતનું આજ ક્યાંક ને ક્યાંક દુઃખ છે, કારણ કે સમાજ થકી ઓળખાઈએ છીએ. સમાજ થકી આજે અમે જે પણ જગ્યાએ છીએ, જે પણ સ્થાન પર છીએ, સમાજ થકી છીએ. તો સમાજની આ માંગણી અમે ક્યારે પણ ના ભૂલી શકીએ એવા જ ભાવથી આ માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાના મૌખિક રીતે ઘણા બધા પ્રયાસો કર્યા હતા, પણ આજ એક સોશિયલ મીડિયાના માધ્યમથી અને લેખિતમાં પત્ર લખીને પણ મેં એક પ્રયાસ કર્યો છે અને આશા વ્યક્ત કરું છું કે આ માંગણીઓ પૂર્ણ થાય. બેન, સવાલ એ છે કે સોશિયલ મીડિયામાં આપ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો, સોશિયલ મીડિયામાં આપે આ પોસ્ટ મૂકી, શું આ એક ચીમકી છે? શું એક એક પ્રકારથી સમજાવવાની વાત છે પોતા, એટલે સોશિયલ મીડિયાનો આપે ઉપયોગ કર્યો છે?
જો સમજાવવાના ઘણા બધા પ્રકાર હોય છે, માંગવાના પણ ઘણા બધા પ્રકાર હોય છે. મને જ્યારે મૌખિક રીતે કહેવામાં કહેતી હતી ત્યાં સુધી હા કહેવામાં આવતું હતું, પણ પરિણામ નહોતું હોતું. એટલે ક્યાંક ને ક્યાંક પરિણામ જલ્દી ઝડપથી આવે એવા આશયથી, બધા આ માંગ સાથે જોડાય એવા આશયથી, અને જે પણ આ માંગ સાથે સહેમત છે એ લોકો જોડાય અને સરકારશ્રીમાં રજૂઆત કરે એવા આશયથી મેં આજ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે. કારણ કે અમે પક્ષ માટે નહીં પરંતુ જનતા માટે કામ કરીએ છીએ. જનતાની વાત કરી આપે, એક સવાલ બીજો ઊભો થાય છે કે જે પ્રકારથી સોશિયલ મીડિયામાં આપે આ પોસ્ટ મૂકી એના અનેક સવાલ એનાથી ઊભા થાય છે, અનેક તર્ક વિતર્ક થાય છે. શું ભારતીય જનતા પાર્ટીને ની અંદર આપે જે આ ફોર્મમાં જે આપે રજૂઆત કરી કોઈએ વાત નથી સાંભળી, કે શું હવે મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીથી જુદું થવાની વાત છે? નહીં, ભારતીય જનતા પાર્ટીથી જુદા થવાની કોઈ વાત છે નહીં. ભવિષ્ય તો મને પણ નથી ખબર, પરંતુ મને એટલી સમજ પડે છે કે કોઈ પણ વસ્તુ હોય છે, તમે કોઈ પણ જગ્યાએ હોય છે તો જનતા અને સમાજના કામ માટે હોઈએ છે, ના કે જી હજુરી માટે. તો રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને લઈ પાટીદાર નેતા દિલીપ સાવવા, દિનેશ બાંભણિયા, નિખિલ સવાણી, લલિત કથરા અને મનોજ પનારાએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. આજે જે રેશ્માબેન પટેલ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની જે પત્ર લખવામાં આવ્યો છે તેને અનુસંધાને મારો એક જ વાત છે કે પાટીદાર સમાજના શહીદોના નામે કોઈ રાજનીતિ ન થવી જોઈએ. અને જો આ પત્ર ફક્ત રાજકીય એજન્ડા દ્વારા લખવામાં આવ્યો હોય, રાજકીય એજન્ડામાં તેને પોતાના સ્વાર્થ માટે હોય તો હું આનું સમર્થન નથી કરતો. પરંતુ જો પાટીદાર સમાજના યોગ્ય હિતની વાત હોય અને સમાજના યુવાનોના માટે અને પાટીદાર સમાજના શહીદ પરિવારની નોકરીની જ વાત હોય તો આજે હું રેશ્માબેનનું સમર્થન પણ કરું છું. અને આ વાત ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્પષ્ટપણે શું રેશ્માબેનને 1.5 વર્ષ પછી ખબર પડી કે પાટીદાર યુવાનો જે શહીદ થયા છે એમના પરિવારને ન્યાય નથી મળ્યો, એમને સહાય નથી મળી. આ ફક્ત ને ફક્ત પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ લેટર લખવામાં આવ્યો છે. આજ રેશ્મા પટેલ વિધાનસભાના ઇલેક્શન વખતે એટલે કે 2017ની અંદર જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે એવા સ્ટેટમેન્ટો આપતા હતા, મીડિયાના માધ્યમથી સ્ટેટમેન્ટો આપતા હતા, જાહેર સભાની અંદર બોલતા હતા કે પાટીદાર યુવાનો શહીદ થયા છે, એમને સહાય આપી છે, એમના પરિવારને નોકરી આપી છે. આ ફક્ત ને ફક્ત રાજકીય પોતાનું સ્ટેન્ડ ક્લિયર નથી, રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ એમને લેટર લખવામાં આવ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત લોલીપોપમાં માને છે, યુઝ એન્ડ થ્રોમાં માને છે. ઘણા બધા પાટીદાર નેતાઓ હતા, ઘણા બધા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ છે કે આજે ક્યાંય ઘણા દેખાતા નથી, આજે કોઈ ત્યાં જડતા નથી. ફક્ત ને ફક્ત જે વિધાનસભાનું ઇલેક્શન હતું એ ઇલેક્શન પૂરતા જ એમને કામે લાગ્યા હતા અને એમાં જ એમને વાપરવામાં આવ્યા હતા, આજે કોઈ પણ જગ્યાએ દેખાતા નથી. કે ભારતીય જનતા પાર્ટીએ જો એના બાપ કેશુબાપાની કદર ન કરતી હોય, શિવલાલભાઈ વેકરિયાની કદર ન કરતી હોય, અરે વલ્લભભાઈ કથિરિયાની કદર ન કરતી હોય તો રેશ્મા તારીને વરુણીએ ભારતીય જનતા પાર્ટી નોંધ ન લીએ. આજે મીડિયાના માધ્યમથી રેશ્માબેને એક પત્ર સીએમ વિજય રૂપાણીને લખ્યો અને એમાં શહીદ પરિવારો માટે નોકરી આપવી એ વિષયને લઈને એમને ઘણા બધા ખુલાસાઓ કર્યા છે. જો રેશ્માબેન ખરેખર શહીદ પરિવારને લઈને ચિંતિત હોય અને આ પ્રકારનો સાચા અર્થમાં જો પત્ર લખ્યો હોય તો સમગ્ર પાસ ટીમ અને ગુજરાતના યુવાનોને આનંદ થશે. જે વાત અમે 3.5 વર્ષથી આ સરકાર પાસે માંગી રહ્યા છીએ અને તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે રાજકીય આખું ષડયંત્ર હોય. મિત્રો, હું એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એ ષડયંત્રની પાર્ટી છે. 2019ની ચૂંટણી આવી રહી છે, આંદોલન જે પ્રકારે ખેડૂતોનું હોય કે પાટીદાર સમાજનું હોય, જે પ્રકારે હાર્દિક પટેલની ગુજરાત અને ગુજરાત બહાર હાઇટ વધી રહી છે, આંદોલન જે પ્રકારે વેગવંતું બની રહ્યું છે, એને જોતાં દિલ્હીમાં બેઠા બેઠા અમિત શાહ જે પ્રકારે ગુજરાત અને દેશની રાજનીતિ કરે છે એમાં ક્યાંક ને ક્યાંક મને એવી બૂ આવી રહી છે કે એક આ રાજનીતિનો ભાગ છે આ પત્ર. તો આ વિશે વાતચીત કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે દિલીપ સાવવા, પાટીદાર નેતા ઉપસ્થિત છે. દિલીપભાઈ, સ્વાગત છે આપનું Zee24 કલાકમાં. દિલીપભાઈ, જે રીતે આ પોસ્ટ શેર કરવામાં આવી છે, આજે 1.5 વર્ષ તેમને ભાજપમાં જોડાયા ને થયા છે, શું લાગે છે તમને? પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે થઈ અને આ પોસ્ટ કરવામાં આવી છે કે પછી ખરેખર તેમને તેમની અંદરનો જે પાટીદાર નેતા છે તે જાગી ગયો છે? પ્રથમ વાત તો એ કે જ્યારે એ ભાજપમાં જોડાણા ત્યારે ખરેખર બદલો લેવાનો સમય હતો અને પાટીદાર સમાજને ઘણા યુવાનો એમની પાછળ એમની સભાઓમાં સાથો ખભે ખભો મિલાવીને કામ કરતા હતા. તો જે તે સમયે એમની કન્ડિશન સાથે કદાચ ગયા હશે પણ સમાજને બહુ આઘાત લાગ્યો હતો
અને આજે ફરીથી એ જ વાત રિપીટ થઈ રહી છે, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવે છે. તો વાત એવી છે કે 14 જે શહીદ પરિવારો છે એના ન્યાયની વાત છે. થયેલા ખોટા કેસો મારા હર હંમેશા ચાર મુદ્દાને પકડીને હું ચાલ્યો છું. થયેલા ખોટા કેસો એની પણ એ કન્ડિશન હતી જે તે સમયે, અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાના. આ મુદ્દાઓ સાથે તો આજ દિવસ સુધી આ શહીદ પરિવારનો એક મુદ્દો આજે બહાર આવ્યો છે. હું તો એવી આશા રાખું છું કે કાલે જે અધિકારીઓ છે જેને ઉપર કાર્યવાહી કરવાની છે એ મુદ્દો પણ બહાર આવે, વળતર જે ચૂકવવામાં શહીદ પરિવારને નથી આવ્યું એ પણ મુદ્દો બહાર આવે, અને જે ખોટા કેસો થયા છે, એટલે કોઈ એમ કહેતો હોય કેસો પાછા ખેંચાણી છે, તદ્દન વાત જૂઠી છે, વાહિયાત વાત છે. કારણ કે હું પોતે મારી ઉપર પણ 307ની કલમ લાગેલી છે જેતપુરની અંદર, એ પણ કેસ આજે ઉભા છે હમણાં. તો મને આમાં એવું કંઈક દેખાય છે, અમારા લલિત કાકા જ્યારે હોય ત્યારે કહેતા હતા કે તેતરનો શિકાર કરવા માટે એક તેતરને છૂટું મૂકવામાં આવે, પણ કદાચ આવું બની શકે કે 31 તારીખ નજદીક છે, જે યાત્રા કાઢી છે એને અહીંયા ફિયાસ્કો થઈ રહ્યો છે, વિરોધ નથી થતો. કારણ કે સરદાર સાહેબ અમારા પ્રેરણા સ્ત્રોત્ર, ગુજરાતની જનતાને સમગ્ર ભારતની જનતાના પ્રેરણા સ્ત્રોત્ર, તો એના ફિયાસ્કા થાય છે. આગામી દિવસોની અંદર પટેલ વોટ બેંક રીઝવવા માટેના કદાચ પ્રયાસ હોય શકે, એટલે 31 તારીખ સુધી અમે કોઈ પાટીદાર અનામત આંદોલન સમિતિ અમે આ બાબત આજે જે પત્ર લખ્યો છે એ બાબતમાં અમારું કોઈ સ્ટેન્ડ અમે ક્લિયર કરતા નથી. જી દિલીપભાઈ, જે રીતે 1.5 વર્ષ તેમણે કહ્યું છે કે એમને વારંવાર મૌખિક રજૂઆત પણ આ મુદ્દે કરી છે, શું તમને લાગે છે કે તેમના દ્વારા કોઈ મૌખિક રજૂઆત સરકારમાં કરવામાં આવી હશે? નો ડાઉટ, કારણ કે મૌખિક રજૂઆત કદાચ કરી હોય, પણ હાલ ભાજપ છે એક શતરંજનો ખેલ છે, અને શતરંજના ખેલની અંદર ક્યારે શું થાય એનું કાંઈ રિઝલ્ટ હોતું નથી. એટલા માટે અમે પાટીદાર અનામત આંદોલન સમિતિ હાલ અમારા ત્રિવિધ ભવનનો જે કાર્યક્રમ છે 31 તારીખે, જે રીતે મહાગુજરાત આંદોલન સમયે ઇન્દુલાલ યાજ્ઞિકે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે જે સમાંતર કાર્યક્રમ આપ્યો હતો, એવો ભારતની અંદર આ બીજો કાર્યક્રમ, આઝાદી પછીનો બીજો કાર્યક્રમ, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ડ્રીમ પ્રોજેક્ટ છે એની સામે અમે પાટીદાર ત્રિવિધ ભવનનો કાર્યક્રમ આપ્યો છે, એ કાર્યક્રમમાં અમારા ગુજરાતની આખી ટીમે એ કાર્યક્રમમાં વ્યસ્ત છીએ. જી બિલકુલ દિલીપભાઈ, ચૂંટણી વખતે જ્યારે તેઓ ભાજપમાં જોડાયા રેશ્માબેન, ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવતું હતું લોકોને કે પાટીદારોને ઘણી બધી મદદ સરકાર દ્વારા કરી દેવામાં આવી છે, ઘણી બધી જે માંગો હતી પાટીદારોની તે સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે, તેવી વાત પણ રેશ્માબેન દ્વારા જ્યારે તેઓ ભાજપમાં જોડાયા ચૂંટણી વખતે ત્યારે કરવામાં આવી હતી, અને હવે એકદમ બદલાયેલા સુર લાગી રહ્યા છે, શું લાગે છે તમને? પહેલી વાત તો એ કે પાટીદારને આ સરકારે, પાટીદારની ગુજરાતની કોઈ જનતાને આ સરકારે નથી આપ્યું, એમાં ખેડૂત એટલે અમે કોઈ એમ કહેતું હોય પાટીદાર એટલે પટેલ એવું નથી, પાટી એટલે જમીન અને દાર એટલે વાળો, કોઈ પણ ગુજરાતની અંદર હોય કે ભારતની અંદર હોય જમીનદાર, અમે કૃષિકુળના વંશજો છીએ અને ગુજરાતને સમગ્ર ભારતની અંદર કૃષિકુળના વંશજો દુઃખમાં હશે. આ સરકારે 22 વર્ષથી કશું આપ્યું નથી, એક પણ સરકાર હોય કોઈ દિવસ ખેડૂતોના ફક્ત ઉપયોગ થાય છે, આંદોલનો થાય છે, પણ અંતે રિઝલ્ટ 0 આવતું હોય છે, ત્યારે બહુ સિસ્ટમેટિક, બહુ બુદ્ધિપૂર્વક ચાણક્ય નીતિથી ગુજરાતની જનતાએ ચાલવું પડશે આગામી દિવસોની અંદર, તો જ ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના પાટીદારો ન્યાય થશે. જી જી બિલકુલ, કોંગ્રેસ નેતા રાહુલ દેસાઈ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે, સ્વાગત છે આપનું જી 24 કલાકમાં. રાહુલજી, તમને શું લાગે છે જે આ પોસ્ટ આજે રેશ્મા પટેલે જે શેર કરી છે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રીને ઉદ્દેશીને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, તમારી શું પહેલી પ્રતિક્રિયા છે આ પત્રને લઈને? રેશ્માબેને જે પત્ર લખ્યો છે એમને પહેલા, એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે રેશ્માબેન. જો ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજને કોઈને આ જનતાને કંઈ આપવા ઈચ્છતી હોય તો એમણે એટલા ટાઈમથી ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે. રેશ્માબેને સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટી આ જનતાને શું આપવા માંગે છે એ એમને પહેલાં જોવું જોઈએ, અને પહેલાં એમને એ કહેવું જોઈએ. ભાજપ કોંગ્રેસની વાત જ ના કરવી જોઈએ, આ ભારતીય જનતા પાર્ટીને, આ પાટીદાર સમાજની કે ગુજરાતની જનતાને સરદારનું નામ લેવાનો આ ભારતીય જનતા પાર્ટીને કોઈ અધિકાર નથી. 1992ની અંદર અમદાવાદની અંદર જ્યારે આ
ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ સરદાર પટેલ સાથે કોંગ્રેસે ચિમનભાઈની સરકારે જોડવાનું કામ કર્યું હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના આજના તત્કાલીન વડાપ્રધાન અને સ્વર્ગીય અશોક ભટ્ટ એમણે કાળા ઝંડા બતાવીને આ સરદાર પટેલના નામનો વિરોધ કર્યો હતો. એ સરદાર પટેલના નામનો વિરોધ કર્યો હતો ને આ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ આ સરદારનું નામ લેવાનો કોઈ અધિકાર નથી. જો ખરેખરમાં એ લોકોને સરદારની હોય અને જો ખરેખરમાં એ લોકોને કોઈ પડી હોય તો એમણે સરદારનું સ્ટેચ્યુ બનાવવાને બદલે સરદાર પટેલ તો કોંગ્રેસના નેતા હતા, કોંગ્રેસમાંથી અમદાવાદ શહેરના મેયર હતા, કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા છે. આ ભારતીય જનતા પાર્ટીને જો ખરેખર શરમ હોય તો એમણે એમના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું પૂતળું બનાવીને બતાવે. આ ભારતીય જનતા પાર્ટીને ઇલેક્શન આવે એટલે રેલી રેલા કાઢવાની આદત પડી ગઈ છે પહેલેથી. જો એમને ખરેખર હોય તો હમણાં જ એમના વડાપ્રધાન સ્વર્ગીય થયા છે. અટલ બિહારી વાજપેયી એમનું પૂતળું બનાવે. જી, પૂતળું બનાવવાની વાત તો આપણે કરી રહ્યા નથી. હાલ તો આપણે જે વાત કરી રહ્યા છે રેશ્મા પટેલ દ્વારા જે પોસ્ટ શેર કરવામાં આવી છે આજે સોશિયલ મીડિયાની અંદર, મુખ્યમંત્રીને ઉદ્દેશીને પત્ર લખવામાં આવ્યો છે. જે રીતે દોઢ વર્ષ પહેલા જ્યારે ચૂંટણી વખતે જ્યારે પાટીદાર નેતાઓ, અનેક પાટીદાર નેતાઓ ભાજપમાં પણ જોડાયા હતા અને જે રીતે રેશ્માબેને પત્રમાં વાત કરી છે કે કેટલીક શરતોને આધીન તેઓ ભાજપની અંદર જોડાયા હતા, આજ સુધી તેમની માંગ પૂરી થઈ નથી, તે અંગે તમારું શું કહેવું? પણ તો ભારતીય જનતા પાર્ટી છોડી દે ને, એને ક્યાં કોઈ હમ આપ્યા છે? ભારતીય જનતા પાર્ટી રે એમને કઈ શરતોથી ભારતીય જનતા પાર્ટી જોડાયા હતા એ જાહેર કર્યા. ગુજરાત રાજ્યની જનતા એમની રાહ જોઈને બેઠી છે કે રેશ્માબેન કઈ શરતથી એમની સાથે જોડાયા હતા, જાહેર કરે ને એવી શરતો. એ કઈ શરતથી જોડાયા હતા ગુજરાત રાજ્યની આખી જનતા જાણે છે ને, સમાજે જાણે છે ને, બધા લોકો જાણે છે શેની માટે જોડાયા હતા. જી દિલીપભાઈ, તમારું શું કહેવું છે? જે શરતોની સાથે અનેક પાટીદાર નેતાઓ એ વખતે ભાજપની અંદર જોડાયા હતા અને જે રીતે બીજા પાટીદાર નેતાઓ વાત કરી રહ્યા છે કે જ્યારે કેશુભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાઓનું પણ જ્યારે પક્ષ ન સાંભળતું હોય ત્યારે પછી જે આ નવા જોડાયેલા નેતાઓનું કોણ સાંભળશે, તે પ્રકારની વાતો પણ આજે આ પોસ્ટ બાદ કરવામાં આવી છે, શું કહેશો આપ? હું તો ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યારે કયો રાજકીય નેતા એ ભાજપનો હોય કોંગ્રેસનો હોય ક્યારે સમાજને દગો કરીને જતો રહે, ક્યારે જનતાને દગો કરીને જતો રહે, ક્યારે વોટર્સને દગો કરીને જતો રહે, એના કઈ માપ નથી હોતા. કારણ કે કોઈ વ્યક્તિ આજે તમારી જ્યારે આગળ ચાલતો હોય છે ત્યાં ક્યાં રાજકીય લાલચ હોય છે ને ક્યાં આર્થિક લાલચ હોય છે. તો વાત મારો સંદેશો હું તો કોંગ્રેસને કહેવા માંગુ છું કે જ્યારે ભાજપ સત્તામાં આવી ત્યારે આટલો બધો દેકારો, આટલી બધી પબ્લિક દુઃખી નથી, છતાં ભાજપ સત્તામાં આવી ગઈ અને આજે ગુજરાત 2017ની અંદર ગુજરાત આખું રોડ ઉપર ચડ્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર 6 કરોડમાંથી 5 કરોડ જનતા આંદોલન ચલાવે છે અને સત્તા ભાજપ જીતે એની પાછળનું રાજકારણ શું? તો કંઈક ને કંઈક કોંગ્રેસના પણ નેતા, સામાજિક નેતાઓ રક્ત રંજિત વેદનાને કંઈક ભાજપના છુપા બાળને વેચવાનો પ્રયાસ કર્યો છે અને આ ગુજરાતની જનતા બધું જાણે છે. પણ ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ બે પાર્ટી મુખ્ય પાર્ટી છે ગુજરાતની, તમારા સુખ દુઃખ અને તમારા જે જીવનની અંદર જે પડતી સમસ્યાઓ, તમારા ઘરની અંદર પડતી સમસ્યાઓ, તમારા ગામની અંદર પડતી સમસ્યાઓ જોઈને તમે આગળ ચાલો. અને ખાસ હું કોંગ્રેસને આ સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે આવનારા દિવસોની અંદર આ રક્તરંજિત વેદનાને વેચવાને બદલે અમારી તાલુકા લેવલની જે ખેડૂતોની ટીમો હોય, આંદોલનની ટીમો હોય, એને પૂછીને આગળનો જે તમારો લોકસભાની ચૂંટણી આવે છે આગળનું મેનેજમેન્ટ કરજો. કારણ કે ત્યાંની પરિસ્થિતિ શું હોય છે કે બદલો લેવાનો એક જ વખત ચાન્સ મળતો હોય છે જે 2017માં ગુમાવી દીધો છે. જી બિલકુલ રાહુલજી, જે રીતે આજે પાટીદાર નેતાઓ આ પોસ્ટ બાદ ભાજપ ઉપર જે આક્ષેપ કરી રહ્યા છે કે જે સિનિયર નેતાઓ જે છે તેમની પણ વાત સાંભળવામાં નથી આવતી, ત્યારે જે પાટીદાર જે આંદોલન થયું હતું અને ત્યારબાદ જે પાટીદાર આગેવાનો ભાજપની અંદર જોડાયા હતા તેમની પણ વાત આજે પક્ષ દ્વારા સાંભળવામાં નથી આવી રહી અને દોઢ વર્ષ પછી આ પોસ્ટ શેર કરવાની રેશ્માબેનને આજે જરૂર પડી છે, તે અંગે તમારું શું કહેવું છે? રેશ્માબેનને જો ખરેખર કદાચ પસ્તાવો થતો હોય તો ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીને ખુલ્લી કરવી જોઈએ કે એમણે અમારી સાથે આવી રીતે આ કમિટમેન્ટથી અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. રેશ્માબેનને એવી વિનંતી કરું છું, પાટીદાર આંદોલનની અંદર અમારા સાથીદાર હતા એક સમયના, પાટીદાર આંદોલનની અંદર એક સમયના અમારા સાથીદાર હતા, એ ભાજપમાં ગયા, આજે અમે કોંગ્રેસમાં છીએ. પણ કોંગ્રેસ પક્ષે આજ સુધીના ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષે એવું ક્યારેય એવું કામ નથી કર્યું કે જનતાના વિરોધમાં.
અને મત બેંક માટે એમણે પાર્ટીએ કામ નથી કર્યું. આ 60 વર્ષથી પ્રજાના આશીર્વાદથી આ દેશની અંદર કોંગ્રેસ સરકારમાં હતી. અને દિલીપભાઈ એવું કીધું કે કોઈનો વિશ્વાસ ન કરવો જોઈએ ને કોંગ્રેસે બધું લડવું જોઈએ ને કોંગ્રેસે બધું જોવું જોઈએ. બહુ સરસ વાત કરી. પણ હું દિલીપભાઈને એવું કહેવા માંગુ છું, કોંગ્રેસ પક્ષ આ જ્યારથી કોંગ્રેસ પક્ષ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી કોંગ્રેસ પક્ષ જ્યારે સત્તામાં હતો કે નહોતો, પાર્ટી સાથે વિરોધ નથી. હું હજી કહું છું, હું પાર્ટી સાથે વિરોધ નથી કરતો, પણ વ્યક્તિઓ જ્યારે વેચાય છે છૂટા બારણે, જે ગુજરાતના ખેડૂતો અને પાટીદારોની વેદનાને ભાજપના દરવાજાથી વેચવાનો જે પ્રયાસ થાય છે એની સામે મને ખુલ્લા પડવા જોઈએ, એ વ્યક્તિઓને ખુલ્લા પડવા જોઈએ. જાણે છે કોંગ્રેસ, કોંગ્રેસ આજે 22 વર્ષથી નથી જીતતી એનું રીઝન શું છે? કોંગ્રેસ 22 વર્ષથી નથી જીતતી, જીતતી એ મહત્વનું નથી. કોંગ્રેસ પ્રજાની માટે હર હંમેશ કામ કર્યું છે, પ્રજાના દરેક પ્રશ્નો માટે. કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસ પાર્ટીએ કામ કર્યું છે, પણ જે અંદર જે 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 સંકળાયેલા છે, જે કંઈક ને કંઈક છુપા બાણે હમણાં પગાર વધારો થયો, શું કર્યું, સાયકલ ઉલઈ ગયા. ગુજરાતની જનતાને એક આશા હતી કે કંઈક નવું કરીને આવશે, પગાર વધારો, નીચલા બાણે હાથ, નીચલા ટેબલ નીચે હાથ મેલાવીને આવતા રહ્યા. કોંગ્રેસ પક્ષ દરેક વખતે પ્રજાની હર હંમેશ પ્રજાની સાથે રહ્યો છે. કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ સમસ્યા હોય, પ્રજા માટે જયારે લડવાનું આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ સત્તામાં હતો કે નહોતો, હર વખતે પાર્ટીની સામે લડ્યું છે. કોંગ્રેસ પ્રજા માટે હર હંમેશ લડ્યું છે. પાર્ટીની વિચારધારા સારી છે, પણ અમુક વ્યક્તિઓના કારણે આજે કોંગ્રેસ પક્ષ જીતતો નથી અને કોંગ્રેસ પક્ષ બદનામ થઈ રહ્યો. એ વ્યક્તિને જાકારો આપવો જોઈએ, કોંગ્રેસ પાર્ટીને જોવાનું છે. તો અમારે શું, અમારું લોહી જ રેડવાનું ગુજરાતની અંદર? અરે લોહી લેડવાની વાત નથી, ભારતીય જનતા પાર્ટીએ પ્રજાને કેટલી હેરાન કરી છે, ખેડૂતોને કેટલા હેરાન કર્યા છે, પાટીદારોને કેટલા હેરાન કર્યા છે, વિદ્યાર્થીઓને કેટલા હેરાન કર્યા છે, એની સામે તો લડી રહ્યા છીએ ને, એની સામે તો, એની સામે લડવાની વાત છે, એની માટે લડવાની વાત છે. હું ને તમે બધા લડી રહ્યા છીએ, પણ મારો કહેવાનો મતલબ એ છે કે આજે કોઈ મધ્ય ગુજરાત હોય તો મધ્ય ગુજરાતના આંદોલનકારી હોય, ઉત્તર ગુજરાત હોય તો ઉત્તર ગુજરાતના આંદોલનકારી હોય, સૌરાષ્ટ્ર હોય તો સૌરાષ્ટ્રના આંદોલનકારી હોય, એ કોઈ પણ કોમ્યુનિટીના હોય, એ ઠાકોર સમાજનું આંદોલન હોય, દલિત સમાજનું આંદોલન હોય, કોળી સમાજનું આંદોલન હોય, ખેડૂતનું આંદોલન હોય, આંગણવાડી બહેનોનું આંદોલન હોય, કોઈ પણ આંદોલન હોય, મેનેજમેન્ટ કરતા શીખો. મેનેજમેન્ટના કારણે આજે અમારું લોહી ક્યાંક ને ક્યાંક અવળી જગ્યાએ જઈ રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર ગણીએ તો આખા દેશની અંદર ગણીએ, આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ હિન્દુ મુસ્લિમને લડાવવાનું કામ કર્યું, સમાજ સમાજને લડાવવાનું કામ કર્યું, કોમ કોમને લડાવવાનું કામ કર્યું. કોંગ્રેસ પક્ષે આજ સુધી ક્યારે કોઈ વ્યક્તિને કે કોઈ સમાજને લડાવવાનું કામ નથી કર્યું. અને એ ભારતીય જનતા પાર્ટીને જો ખરેખર એવું હોય તો શરૂઆતની અંદર એક વખત રામ રથયાત્રા કાઢીને મત લેવા માટે નીકળ્યા હતા. આ ગુજરાત રાજ્યની ના દેશની ભોળી પ્રજા છેતરાઈ ગઈ. હવે આ દેશની પ્રજાએ ના ગુજરાત રાજ્યની ના દેશની પ્રજાએ છેતરાવો ના જોઈએ. અને આ પ્રજાએ એવું જોવું જોઈએ કે એક વખત અડવાણીજી રામની રથયાત્રા લઈને નીકળ્યા હતા, સોમનાથની રથયાત્રા લઈને નીકળ્યા હતા, બધી રથયાત્રાઓ લઈને નીકળ્યા હતા. તમે આંદોલનકારી છો જ, તે આમ તો અમારે સાચે તો હતો, અને હું પાટીદાર સમાજની, પાટીદાર સમાજનો દીકરો છું, પાટીદાર સમાજની દરેક વેદનાઓ સાથે છું, ગુજરાત રાજ્યના તમામ સમાજની સાથે છું. આજે ગુજરાતના તમામ આંદોલનકારીને કહું છું, જે મુદ્દે આપણને સમાજે મોટા કર્યા છે, જે મુદ્દે નીકળ્યા છે, કારણ કે જીએમડીસી ની અંદર 25 લાખ પાટીદારો ભેગા થયા હતા, ફક્ત ને ફક્ત આરક્ષણ નો મુદ્દો હતો. એ મુદ્દે એક વખત ફરીથી જાગૃત થવું પડશે, ફરીથી જાગૃત થવું પડશે. અને એ મુદ્દે થી જો જાગૃત થઈ ગયા તો હું નથી માનતો ગુજરાત ની અંદર ફરીથી ભાજપ સરકાર આવે. હું આંદોલનકારી હતો, સ્વીકારું છું, પાટીદાર સમાજનો દીકરો છું, હતો અને છું અને રહેવાનો છું. ભારતીય જનતા પાર્ટીનો કાયમ વિરોધ કરવાનો છું. ભારતીય જનતા પાર્ટીએ આ ગુજરાત રાજ્ય પાટીદાર સમાજની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર નહીં, આખા દેશની અંદર આ દરેક પ્રજાને ઉલ્લુ બનાવવાનું કામ કર્યું છે, ઉઠ્ઠા ભણાવવાનું કામ કર્યું છે. રામ રથયાત્રા લઈને નીકળે આપણી આ ગુજરાત રાજ્યની આ દેશની જનતાએ એક એક મણના કોથળા કંકુ કંકુથી પૂજી અને રામ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું, સોનાની ઈંટો દાનમાં આપી હતી. આજે સોનાની ઈંટો ગઈ ક્યાં, એમનો હિસાબ આ જનતા માંગે છે. ખરેખર જો તમારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં હોય અને ભારતીય જનતા પાર્ટી નો કરવાનું હોય, પાર્ટી રહેવાના છે, જો પાછલા બારણે સેટિંગ નો કરવાનું હોય, તો 31 તારીખે થતું નથી, 31 તારીખે ત્રિવેદ ભવન નો ન ભૂતો ન ભવિષ્ય ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ સંદેશા દે, અને હમી સાચી જે રીતે ઇન્દુલાલ યાજ્ઞિક લડ્યા હતા
જે રીતે હિન્દુલાલ યાજ્ઞિકે સમાંતર સભા કરી દરેક સમાજ સાથે રહે છે, કોઈ સમાજને વેચવાનું કે કોઈ સમાજને લડવાનું કામ કોંગ્રેસ પક્ષે આજ સુધી કરવાનું નથી. હું એક જવાબદાર વ્યક્તિ તરીકે મારું આ નિવેદન છે કે જો લડવાનું જ હોય અને પાછલા બાણે સેટિંગ ન કરવાનું હોય તો 31 તારીખે 30-31 બે દિવસનો કાર્યક્રમ છે બોટાદથી, આખી ત્રણ ધર્મ પ્રેરણા વેદના. કારણ કે ગુજરાતની અંદર જો કોંગ્રેસને જીવંત રાખી હોય તો પાટીદાર સમાજે રાખી છે, એટલું યાદ રાખજો. 2017 ની અંદર ધર્મ પ્રેરણા વેદનાનો રથ સાથે 101 ફોર વ્હીલો નીકળવાના છે, જોડાઈ જજો અને ખુલ્લેઆમ સમર્થન આપીને કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયાસ કરો. કોંગ્રેસ પક્ષે પાટીદાર સમાજને હર હંમેશા સમર્થન આપ્યું છે. પાટીદાર સમાજના દરેક કાર્યક્રમોની અંદર તમે જોઈ શકો છો, પાટીદાર સમાજના કાર્યક્રમોની અંદર કોંગ્રેસ પક્ષના દરેક ધારાસભ્યો પણ હાજર રહ્યા છે. એવું નથી કેતો પાટીદારના કાર્યક્રમમાં ગુજરાતની કોઈ પણ જાતિની વેદનાનો કાર્યક્રમ હોય, કોઈ પણ જ્ઞાતિનો કાર્યક્રમ હોય, એમાં તમારે જવું પડે. ગુજરાતની રાજ્યની અંદર નહીં, આખા દેશની અંદર કોઈ પણ સમાજ હોય, કોઈ પણ કોમ્યુનિટી હોય કે કોઈ પણ જૂથ હોય, દરેકની સાથે, દરેકની વેદના સાથે કોંગ્રેસ પક્ષ હંમેશા રહ્યો છે અને રહેવાનો છે, જ્યારે સત્તામાં હોય કે વિપક્ષની અંદર હોય. પણ કોંગ્રેસ એક પક્ષ નથી, એક આંદોલન છે. કોંગ્રેસ પક્ષનું સ્થાપન જ આંદોલન, ઉદ્ભવ સ્થાન જ એક આંદોલન છે. ગુજરાતની અંદર નહીં પણ આખા દેશની અંદર કોંગ્રેસ પક્ષને એક આંદોલનથી જ શરૂઆત થઈ હતી. એટલે કોંગ્રેસ પક્ષ આંદોલન કે સંઘર્ષની સામે ક્યારેય ઝૂક્યો નથી, સંઘર્ષ હંમેશા કરતો આવ્યો છે અને કરતો રહેશે, જ્યાં સુધી ગુજરાતની અંદર કે આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સમાજને, કોઈ પણ કોમ્યુનિટીને મુશ્કેલી પડશે ત્યારે કોંગ્રેસ પક્ષ હર હંમેશા એમની સાથે રહ્યો છે અને રહેવાનો છે. જી બિલકુલ, જે વાત જે છે, જે મૂળ મુદ્દો જે છે તે રેશ્મા પટેલની આજની પોસ્ટનો છે. અને દિલીપભાઈ તમે અને રાહુલભાઈ તમે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો મુખ્યત્વે જે વાત જે છે કે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે થઈ અને આ પોસ્ટ કરવામાં આવી છે, કે પછી ખરેખર પાટીદારોના પ્રશ્નોની ચિંતા છે તે આગળ ભવિષ્યની અંદર ખબર પડશે અને ભવિષ્યમાં તેના પત્તા ખુલશે ત્યારે આપણને ખરેખર જે ચિત્ર જે છે તે સ્પષ્ટ થશે. અમારી ખાસ રજૂઆતમાં ચર્ચામાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક.